ડાયાબિટીસ એક એવો રોગ છે જે દેશના વધુમાં વધુ લોકોને થતો જોવા મળી રહ્યો છે અને આ રોગની સાથે સાથે આધુનિક યુગમાં ડોક્ટરો માટે પણ ટેકનોલોજી જેવી નવી નવી શોધોથી કઈ રીતના ડાયાબિટીસનો ઉપયોગ કરી શકાય તે માટે ભરૂચના ડોક્ટરો માટે ગત રાત્રિના એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. હોટલ રણજીતા ખાતે યોજાયેલ આ સેમિનારમાં અંદાજે 30-35 જેટલા MBBS અને ફિઝિશિયન ડોક્ટરોએ ભાગ લીધો હતો અને નવી નવી શોધથી ડાયાબિટીસ જેવી બીમારી સામે પણ લોકો કયા પ્રકારે રક્ષણ આપી શકાય તે અંગેનું માર્ગદર્શન મેળવ્યું હતું. અહીં ભરૂચમાં એક અમેક્સ મેડિકલ સેન્ટર કરીને આયરોક્સની સામે જાડેશ્વર રોડ પર એક નવું સેન્ટર ચાલુ થયું છે. એ સુપર સ્પેશિયાલિટી ક્લિનિક છે. તેમાં મારી સાથે ડાયાબિટીસ સિવાય રેટેના સ્પેશિયાલિસ્ટ, નેફ્રોલોજિસ્ટ, યુરોલોજિસ્ટ અને એવા ઘણી બધી સ્પેશિયાલિટીના ડૉક્ટર સેવા આપવા માટે વડોદરાથી આવે છે. આજે અહીંયા ભરૂચમાં ભરૂચના ડૉક્ટરો માટે ડાયાબિટીસ વિશેનો ટ્રેનિંગ પ્રોગ્રામ રાખેલો છે. ડાયાબિટીસ આજે ઉત્તરોત્તર ખૂબ વધતો જાય છે અને ભરૂચની વાત કરીએ તો ભરૂચમાં આશરે દર 5માંથી એકાદ ઘરે ડાયાબિટીસો હશે જ, પણ જાણકારીના અભાવે એની પ્રોપર સારવાર થઈ શકતી નથી. અને ડૉક્ટરોમાં માહિતી આપવાનો એક મુખ્ય ઉદ્દેશ એવો છે કે આજે ડાયાબિટીસમાં નવી નવી શોધો ખૂબ ઝડપથી આવી રહી છે, ત્યારે જો ડૉક્ટરો એના પ્રત્યે અપડેટેડ ના હોય તો એ લોકો પ્રોપર સારવાર કરી શકતા નથી. તો આજે આશરે ભરૂચના 35-40 ડૉક્ટરો, જેમાં MBBS ડૉક્ટરો તથા ફિઝિશિયન ડૉક્ટરો પણ અહીંયા હાજર રહેવાના છે અને એ લોકો ડાયાબિટીસ વિશે જે અત્યારે નવી થેરાપી આવી રહી છે એનાથી માહિતગાર થશે. થેન્ક યુ. આ સેમિનારનું આયોજન કઈ તારીખે અને ક્યારે યોજાયું? આ સેમિનારનું આયોજન 29 માર્ચ 2017 દિવસે અહીં ભરૂચમાં હોટલ રેજેન્ડા ખાતે રાખેલું છે. MX મેડિકલ સેન્ટર ભરૂચમાં આઇનોક્સ થિયેટરની સામે જાડેશ્વર રોડ પર આવેલું છે, જે યશ કોમ્પ્લેક્સની અંદર આવેલું છે, બીજા માળે. મારું ઓપીડીનો સમય બુધવારે 4:30-8 હોય છે. અવિ સૈયદનો રિપોર્ટ, ભરૂચ.